नमस्ते विद्यार्थीओ, आपणे पाठ 11 पार्ट 1 જોયો, હવે પાર્ટ 2 અહીંથી શરૂ થાય છે। જ્યારે સુનીતાએ પૃથ્વીને અવકાશમાંથી જોઈ તેને તે ખૂબ જ સુંદર લાગી। તેના મનમાં ઘણા વિચારો આવ્યા। તેણે વર્ણન કર્યું કે ખૂબ જ દૂરથી કોઈ માત્ર જમીન અને દરિયો જ ઓળખી શકે છે, જુદા જુદા દેશો કોઈ જોઈ ના શકે। દેશોના ભાગલા આપણે પાડ્યા છે, નકશામાં સરહદો આપણે બનાવી છે, તે આપણા મગજમાં છે। મારી ઈચ્છા છે કે આપણે બધાએ તેના વિશે વિચારવું જોઈએ। હકીકતમાં સરહદો ક્યાં છે? તો અવકાશયાનમાંથી જોતા પૃથ્વી ઉપર એકે સરહદો દેખાતી નથી, એ સરહદો તો આપણે જ બનાવેલી છે। આકાશ તરફ જુઓ, ઉમંગ કહે છે, જે તે ચંદ્ર સામે જોતા આંખ બંધ કરે છે અને સિક્કો આગળ ને પાછળ કરે છે। જુઓ, હું ચંદ્રને સિક્કા પાછળ સંતાડી શકું છું। ખુશ્બુ કહે, વાહ, આટલા મોટા ચંદ્રને આટલા નાના સિક્કાથી સંતાડી દેવો? અનુમાન કરો, તમે પણ આવું સિક્કા વડે કરવા પ્રયાસ કેમ નથી કરતા? ચલો, તમે પણ ચંદ્રને સંતાડવા સિક્કો તમારી આંખથી કેટલો દૂર રાખશો? તો આ પ્રવૃત્તિ તમે જ્યારે રાતના ચંદ્ર હોય એ સમયે તમે કરશો તો તમને વધુ ખ્યાલ આવશે કે તમારા આંખથી સિક્કો તમે કેટલો દૂર રાખો છો જ્યારે ચંદ્ર છુપાઈ જાય છે। વિચારો, ચંદ્ર સિક્કા જેવો સપાટ છે કે દડા જેવો ગોળ? તો ચંદ્ર છે એ દડા જેવો ગોળ છે, તે સપાટ નથી। તમે ક્યારે રાત્રે આકાશ ધ્યાનથી જોયું છે? ઝબકતા તારા ચમકતા નથી દેખાતા? દેખાય છે, અને ક્યારેક ચંદ્ર રૂપેરી અને તેજસ્વી પણ દેખાય છે, તો ક્યારેક તે રાત્રિના અંધારામાં દેખાતો જ નથી, કારણ કે ચંદ્રની કળા એ 15 દિવસ વધે છે અને 15 દિવસ ઘટે છે। આથી તેની કળામાં પણ વધઘટ દેખાય છે અને તારા પણ કાયમ ઝબકતા દેખાય છે। ચલો, આજે રાત્રે ચંદ્ર જુઓ અને તે જેવો દેખાય છે તેવો અહીં તમારે દોરવાનો છે। એક અઠવાડિયા પછી જુઓ અને દોરો, અને પછી 15 દિવસ પછી। તો તમે આજની તારીખ લખજો અને અહીં આજનો ચંદ્ર, ત્યાર પછી અઠવાડિયા પછીની તારીખ અને તે ચંદ્રની આકૃતિ, અને 15 દિવસ પછીની તારીખ અને તે આકૃતિ દોરશો તો તમને દરેક ચંદ્રની કળામાં તમને વિવિધતા જોવા મળશે। શોધી કાઢો, હવે બીજી પૂનમ ક્યારે છે? તે દિવસે ચંદ્ર કયા સમયે ઉગશે? તો તમે કેલેન્ડર લઈને બેસશો તો તેમાંથી તમને જવાબ મળશે કે બીજી પૂનમ હવે આજથી કઈ તારીખે છે, અને ત્યારે ચંદ્ર કેવો દેખાશે તે તમે રફ નોટમાં દોરજો। ચંદ્ર સાથે કયા તહેવારો સંબંધિત છે? તો ચંદ્ર સાથે ઘણા જ તહેવારો સંબંધિત છે, જેમ કે બીજ, સંકટ ચતુર્થી, ચોથ, અષાઢી બીજ, ઈદ, આ ઉપરાંત દિવાળી, રક્ષાબંધન, ચૌદશ, એ દરેક તહેવારો છે એ ચંદ્ર સાથે સંબંધિત છે। રાત્રે આકાશમાં 5 મિનિટ ધ્યાનથી જુઓ, હવે તમે આ જોશો તો તમને વધુ ખ્યાલ આવશે। તમને આકાશમાં કંઈ ફરતું દેખાય છે? તમારા મતે તે શું હોઈ શકે? તો જો ક્યારેક તારો હોય, પૂંછોડિયો તારો કે કૃત્રિમ ઉપગ્રહ, તો આવા અનેક આપણને તારામાં ફરતા જોવા મળ્યા હશે। આકાશમાં પણ તમે ક્યારેક ખરતો તારો તો જોયો જ હશે। કોષ્ટક જુઓ અને કહો, જો નીચે ગાંધીનગરમાં કેટલીક તારીખોએ ચંદ્રના અથમવાનો સમય આપેલો છે, જેમ કે 29/10/2019ના ચંદ્રનો અથમવાનો સમય છે 19:16, એવી રીતે 30 તારીખ, 31 તારીખ અને 1 તારીખના સમય બતાવ્યો છે કે કઈ તારીખના કયા દિવસે ચંદ્ર આથમશે। એ મુજબ તમારે પણ તમારા ગામ કે શહેરમાં કોઈ પણ 4 દિવસનો ચંદ્ર આથમવાનો સમય તમારે અહીં લખવાનો છે। પહેલે તારીખ લખવાની અને ચંદ્ર કયા સમયે આથમે છે તે સમય પણ તમારે લખવાનો છે। તમે ક્યારે બપોરે 12 વાગે ચંદ્ર જોયો છે? તો ના, બપોરે 12 વાગે સૂરજ હોય છે। આપણે દિવસે તારા અને ચંદ્ર સરળતાથી કેમ જોઈ શકતા નથી? કારણ કે દિવસે સૂરજ ઉગે છે અને સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે, આથી આપણે ચંદ્ર અને તારા જોઈ શકતા નથી। ચલો, કવિ પણ કવિતામાં આવા જ પ્રશ્નો પૂછે છે। અહીં એક સરસ મજાની કવિતા આપી છે, ટમ 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 ચમકે તારા, નીલ ગગનમાં ઝબકે તારા, કેટલા ગણી શકો છો તારા?
अगणित जे आकाश से तारा कोई पास कोई दूर छे तारा केटलाक नाम धरावे छे तारा नील गगन मां जबूके तारा के केटला तारा तमे गणी सको छो तो अवकाश मां तो असंख्य तारा छे आपणे तेनी गणतरी करी सकता नथी। एमां केटलाक तारा दूर होय छे केटलाक नजीक होय छे जे नजीक होय छे ते आपणने वधु चमकता लागे छे जे दूर छे तेनुं कद पण नानुं छे अने ओछा चमके छे। दिवसे क्यां छुपाय छे तारा राते फरवा निकळे तारा आवुं केम करे छे तारा टमटम केम करे छे तारा नील गगनमां झबके तारा। તારાઓની વાત નિરાળી કેટલાકની દેખાય નિશાની દેખો જાણો ઓળખો તારા કહો કથાને સમજો તારા નીલ ગગનમાં ઝબકે તારા। તો અહીં તારાની વાત છે પણ નિરાળી છે, કેટલાક તારાઓમાં તો વળી નિશાનીઓ પણ દેખાય છે, જેમ કે કુંભ કળશની નિશાનીવાળા તારા હોય, ત્યાર પછી ડબલ્યુ લખેલા એમ લખેલા ચોરસ આકારમાં તારા હોય છે અને મૃગ એટલે કે હરણના આકારમાં પણ તારા જોવા મળે છે, જે તમે ધ્યાનથી જોશો આકાશમાં તો તમને પણ તે દેખાશે। આવી રીતે તારાઓના ઝુમખાને ઓળખો, જેમાં સપ્તર્ષિ કુંભ મૃગ એવા અનેક તારાઓ હોય છે, શર્મિષ્ઠા એ બધા જ તારાઓના જૂથના નામ છે। જો તમે ધ્યાનપૂર્વક આકાશમાં જોશો તો તમને આ રીતનું દેખાશે। એક રસપ્રદ ફોટોગ્રાફ જો અહીં તમને જે જમીન દેખાય છે તે ચંદ્ર છે, ચંદ્ર ઉપરથી આપણી પૃથ્વી કેવી દેખાય છે તેનો ફોટોગ્રાફ અહીં છે। એક અવકાશયાન ચંદ્ર તરફ ગયું હતું, પૃથ્વીનો આ ફોટોગ્રાફ ચંદ્રની સપાટી પરથી લેવામાં આવ્યો હતો। જુઓ પૃથ્વી કેવી લાગે છે, તમે ચંદ્રની સપાટી જોઈ શકો છો? તો હા, ચિત્રને જોઈ તમને કોઈ પ્રશ્નો થાય છે તો એવું લાગે છે કે આપણે પૃથ્વી ઉપર જ ઊભા છીએ અને સામે બીજી પૃથ્વી છે, લાગી રહ્યું છે ને એવું? તે પ્રશ્ન લખો અને તેની ચર્ચા કરો। કાર્ય કરતા રહો, પરિણામ મળશે। જ્યારે સુનિતા 5 વર્ષની હતી તેણે ચંદ્ર પર ઉતરતા નીલ આર્મસ્ટ્રોંગનો ફોટો જોયો હતો। જો સુનિતા વિલિયમ્સ જે અગાઉ એના વિશે આપણે ભણ્યા, તે માત્ર 5 વર્ષની હતી ને ત્યારે જ તેમણે નીલ આર્મસ્ટ્રોંગનો ફોટો જોયો કે 1969માં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ હતા। બીજા બધા બાળકોની જેમ સુનિતા પણ મુગ્ધ હતી। સુનિતા કહે છે કે જ્યારે તે નાની હતી ત્યારે તેને ભણવા કરતાં રમત ગમતમાં ને તરવામાં ખૂબ જ રસ હતો। માધ્યમિક શાળાનું શિક્ષણ લીધા પછી સુનિતાને મરજીવો બનવું હતું, પરંતુ તે અભ્યાસક્રમમાં ના જોડાઈ શકી। મરજીવો એટલે જે દરિયા કિનારે ખૂબ ઊંડાણમાં જઈ અને મોતી હીરા માણેક હોય છે તેને શોધી લાવે અને દરિયા કિનારે પેટાળમાં જઈ અને અનેક વનસ્પતિની શોધ કરે એ મરજીવો બને, તેને સુનિતાને એવું જ બનવું હતું, પણ તે અભ્યાસક્રમમાં જોડાઈ શકી નહીં। તેના બદલે તે હેલિકોપ્ટર પાયલટ બની। એક દિવસ તેને જાણ થઈ કે જો તે આ વિશે ભણી હોત અને તાલીમ લીધી હોત તો તે અવકાશ મિશનમાં જોડાઈ શકી હોત, અને તેણે તે જ કર્યું। ઈસવીસન 2007માં સુનિતા વિલિયમ્સે મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી। સુનિતા વારંવાર બાળકોને પોતાનું જ ઉદાહરણ આપતી, શું કહેતી કે જો તમને કંઈક જોઈએ છે અને તમને એના સિવાય બીજું કંઈ મળે તો પીછેહટ ના કરો, એટલે કે હિંમત ના હારો, કાર્ય કરતા રહો, પરિણામ તો મળશે જ। એટલે જે તમારું લક્ષ્ય છે તેમાં તમે આગળ મહેનત કરશો તો એ લક્ષ્ય સુધી તમે અચૂક પહોંચી શકશો। જ્યારે કોઈ બાળકે સુનિતાને પૂછ્યું કે ભવિષ્યમાં શું કરવા માંગે છે, તેણે જવાબ આપ્યો, મારે શિક્ષક બનવું છે જેથી હું બાળકોને સમજાવી શકું કે ગણિત અને વિજ્ઞાન આપણા જીવન સાથે કેટલા નજીકથી જોડાયેલા છે। તો આવી રીતે ગણિત અને વિજ્ઞાનનું પણ આપણા અભ્યાસમાં ખૂબ મહત્ત્વ છે। આપણે શું શીખ્યા, તો જુઓ બાળકો લપસણી પરથી હંમેશા નીચે જ આવે છે, લપસણી ઉપર કેમ જતા નથી? તો હવે તો તમને પણ ખ્યાલ આવી ગઈ હશે, જો આ લપસણી સુનિતાના અવકાશયાનમાં હોત તો બાળક આવું કરી શક્યા હોત? ના, કારણ કે અવકાશયાનમાં ગુરુત્વાકર્ષણ બળ નથી, તો તે લપસણીથી નીચે ન જાત પણ ઉપર ગયા હોત। આપણે તારાઓ મોટાભાગે રાત્રે જ કેમ જોઈ શકીએ છીએ? તો
दिवसे सूर्यनो प्रकाश एटलो तेज होय छे के ताराओ पड़ता आपणने ते तारा देखाता नथी। आथी रात्रे सूर्य न होवाथी आपणे तारा रात्रे ज जोई शकीए छीए। હવે કે જે પૃથ્વીને અવકાશમાંથી જોઈને સુનીતાએ કહ્યું, જુદા જુદા દેશો અહીંથી જુદા જોઈ શકાતા નથી, આ સરહદો કાગળ પર છે તે આપણે બનાવી છે, તમે વિધાન દ્વારા શું સમજ્યા? તો આપણે એવું સમજ્યા કે ખરેખર સરહદોની જે રચના છે એ પહેલેથી પૃથ્વી ઉપર હતી નહીં, પણ સમય જતાં માનવીઓએ જ પોતપોતાના દેશની રક્ષા માટે પોતાના દેશની સરહદ બનાવી છે। આમ જોતા દરિયો અને જમીન એ ઉપરથી અવકાશયાનમાંથી તો સરખું જ દેખાતું હતું, કોઈ સરહદ દેખાતી હતી નહીં। તો આ પાઠમાંથી તમે પણ પ્રેરણા લેજો અને સુનીતા વિલિયમ્સ જેવા તમે આગળ વધો એવી શુભેચ્છા। અસ્તુ।